જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ગાયત્રી નો મહિમા ચિત્રાવલી સાથે. ગાયત્રી નો મહિમા અપાર છે, તે આ મત્સ્ય લોક ની કામધેનુ છે. જગત માં કોઈ દુઃખ એવું નથી કે જે ગાયત્રી માતાની કૃપાથી દૂર ન થઈ શકે. જગત માં કોઈ એવી વસ્તુ નથી કે જે માતાની કૃપાથી પ્રાપ્ત ન થઈ શકે. આજે ચિત્ર બતાવવામાં આવ્યું છે ગાયત્રી ઉપાસના કરનારોને પ્રેરણા અને મદદ મળી રહેશે. ક્યાં હેતુ માટે માતાનું કયું સ્વરૂપ, ક્યાં વર્ણ, કઈ આકૃતિ, કઈ મુદ્રા, કેવું વાહન, કેવા સ્થાનમાં કેવી રીતે ધ્યાન કરવું, એ બધી માતાનું રહસ્યમય અહીં બતાવવામાં આવ્યું છે. આચાર્ય ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ગાયત્રી ચિત્રાવલી, અનિષ્ટોનું નિવારણ. શરીરના કોઈ ભાગમાં કાંટો પેસી જાય અથવા કોઈ વિજાતીય ઝેર શરીરમાં કોઈ ભાગમાં પ્રવેશ પામે તો તેની અસહ્ય પીડા થાય છે. જ્યાં સુધી એ કાંટો કે ઝેર દૂર કરવામાં ન આવે ત્યાં સુધી એની પીડા વેઠવી પડે છે. મનુષ્ય જીવનમાં જે અનેક પ્રકારની વ્યાધિઓ, યાતનાઓ, તકલીફો અને પીડાઓ આવે છે તે પણ કોઈને કોઈ કારણોને લીધે જ હોય છે. જ્યાં સુધી એ કારણોને દૂર કરવામાં ન આવે ત્યાં સુધી એ કલેશો, ચિંતાઓ, દુઃખો વગેરેમાંથી છૂટી શકાતું નથી. ઇન્દ્રિયોનો અસંયમ, સ્વાર્થ, કુટિલતા, કર્કશ વાણી, અવિશ્વાસ, આળસ, ખોટા વ્યસન, ખોટી સહબત, દુષ્ટ કર્મોમાં પ્રવૃત્ત, નિર્જરતા, ઈશ્વરીય શિક્ષા તરફથી બેદરકારી, લોભ, મોહ, મમતા, અતિશીતતા, અહંકાર વગેરે અનેક એવા દોષો છે કે જે મનુષ્યના મનમાં ભરાઈ રહે છે અને તેને કાંટાની માફક હેરાન કર્યા કરે છે. તે બધાની હાજરીથી અનેક પ્રકારના કલેશ, કંકાસ, દૂર, દરિદ્રતા, પીડા વગેરે થતા રહે છે. જ્યાં જ્યાં અગ્નિ હોય ત્યાં ત્યાં ગરમી હોય જ. એમ તો બને નહીં કે અગ્નિની હાજરી હોય ને ગરમી પેદા ન થાય. એ જ પ્રમાણે જ્યાં ઉપરના દોષો હશે ત્યાં અનેક પ્રકારના દુઃખો પણ રહેવાના જ છે. આ બધા દોષોથી યુક્ત હોય વ્યક્તિ સુખી જીવન જીતાવી શકે એમ તો બને જ કેવી રીતે? જેમ શેરડીના રસમાંથી અનેક પ્રકારની મીઠાઈઓ તૈયાર થાય છે તેમ કપાસમાંથી અનેક પ્રકારના વસ્ત્રો તૈયાર થાય છે. તે જ પ્રમાણે આ બધા દોષ અને દુર્ગુણોના પરિણામ રૂપે અનેક પ્રકારની મુશ્કેલીઓ પેદા થાય છે. દુર્ભાગ્ય કારણ પણ ખોટા કર્મોના ખોટા સંસ્કાર જ હોય છે. જો કોઈને સુખ શાંતિ મેળવવાની ઈચ્છા હોય તો તે પોતાના વિચારો, સ્વભાવ, ધ્યેય અને કર્મ સુધારે તો જ તેને મળી શકે છે. ગાયત્રીની સાધનાથી સતોગુણની વૃદ્ધિ થાય છે અને એ સતોગુણની વૃદ્ધિથી જ એ સુધારો આપોઆપ થવા માંડે છે. એ પ્રકારે સુધારો થવાથી આ બધા પ્રકારના દૂષણો અને અનિષ્ટો, કાગડાઓ અને ચામમાં ચીંડિયાની માફક મન મંદિરમાંથી નીકળીને ભાગવા લાગે છે. આ રીતે મનોભૂમિથી શુદ્ધ થઈ જવાથી શરીરમાંથી કાંટો નીકળતા જેમ પીડાઓની શાંતિ થાય છે એ જ પ્રમાણે અંતરાત્મામાં શાંતિનો અનુભવ થાય છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. જય ગુરુદેવ.